ખેડૂતોને પાકના 50% નુકસાનની જગ્યાએ 33% નુકસાન પર વળતર આપવાની કેન્દ્ર સરકારની જાહેરાતને રાજ્ય સરકારે આવકારી છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને નાણાપ્રધાન સૌરભભાઈ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતની માંગણીનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે. હવે રાજ્ય તરફથી ખેડૂતોને 25-33% સુધીનું વળતર ચૂકવાશે, જ્યારે 33% વધુના નુકસાનનું વળતર કેન્દ્ર સરકાર ચૂકવશે. કેલેમિટી રિલીફ ફંડની અંદર સુધારા કર્યા છે અને હવે 33%થી ઉપર જે કંઈ ખેડૂતોને નુકસાન થયું હશે એ સંપૂર્ણપણે હવે કેન્દ્ર સરકાર આપશે. આદરણીય આનંદીબેને જે જાહેરાત કરી હતી કે ગુજરાતની અંદર 25%થી વધારે નુકસાન થશે એની અંદર ગુજરાત સરકાર આપશે, હવે 33%ની જે જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે એ આવકારે લાયક છે. તો ગુજરાત પ્રદેશ કિસાન સંઘના નેતાઓએ કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના નુકસાનની કંઈક અંશે ભરપાઈ થશે તેવી આશા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા કુદરતી આફતમાં ઊભા પાકને 50% જેટલું નુકસાન થાય તો જ વળતર મળે તે નિર્ણયમાં ફેરફાર કર્યો છે. હવે 33% નુકસાનનો ભોગ બનનાર ખેડૂતને વળતર આપવામાં આવશે. સતત કે જ્યાં ખેડૂતોને વધુ નુકસાન થયું છે ત્યાં અને જે પ્રમાણમાં થયું છે ત્યાં એના પ્રમાણમાં એમને વળતર મળવું જોઈએ. અને હાલમાં સરકારે અને એમાં વડાપ્રધાન દ્વારા જે 33% જે કંઈ પેકેજ જાહેર કર્યું છે એને કારણે ઘણા મોટા સમાજને, ખેડૂત સમાજને એનો ફાયદો થવાનો છે. ભારતીય કિસાન સંઘની તો રજૂઆત એવી હતી કે નુકસાન થયું એને વળતર મળવું જોઈએ. રાજ્ય સરકારને પણ આમાં થોડી સંમત હતા અને વંકેતર નાયડુએ જ્યારે આપણે એની મુલાકાત લીધી એ વખતે આનંદીબેન પટેલે કહ્યું હતું કે 25% સુધી હોય તો ઘણું સારું, 50% તો જનરલ આખા દેશનું હતું, એમાંથી આખા દેશનો વિચાર કરીને જે 33% કર્યું છે, આખા દેશનો વિચાર કરીને 33% કર્યું એટલે આપણે સંતોષ મેળવવો જોઈએ કે 33%માં ઘણો ખેડૂતો આવરી લેશે. કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત બાદ ખેડૂતોમાં પણ આશા જાગી છે, પરંતુ ખેડૂતોને આ વળતર યોગ્ય સમય મર્યાદામાં મળી રહે તેની દરકાર પણ સરકારે કરવી પડશે. હિતલ પારેખ, VTV ન્યૂઝ, ગાંધીનગર.